મહત્વના સમાચાર જે અમદાવાદથી મળી રહ્યા છે. દરિયાપુરમાં સંવેદનશીલ વિસ્તાર તંબુ ચોકી પાસે પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. શાંતિ સમિતિની બેઠક પણ યોજાઈ હતી. લોકોને શાંતિ બરકરાર રહે તેના માટે પણ અપીલ કરવામાં આવી. અયોધ્યા જમીન વિવાદ મામલે જ્યારે આજે ચુકાદો 10:30 વાગે આવવાનો છે ત્યારે સંવેદનશીલ વિસ્તારમાં બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. સુરક્ષા પણ તૈનાત કરી દેવામાં આવી છે. અમદાવાદના દરિયાપુરમાં સંવેદનશીલ વિસ્તારમાં તંબુ ચોકી પાસે પોલીસની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. હવે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અનિતા પટની પાસેથી. અનિતા, જે રીતે દરિયાપુરને સંવેદનશીલ વિસ્તાર પહેલા માનવામાં આવતો હતો, હવે તો અમદાવાદમાં એવા કોઈ વિસ્તારો ખાસ કરી નથી રહ્યા, ત્યારે કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખાસ કરીને દરિયાપુરમાં? જે પ્રકારે અયોધ્યા જમીન વિવાદનો જે આજે ચુકાદો આવવાનો છે, એક ઐતિહાસિક ચુકાદો આવવાનો છે, જેને લઈને જે સંવેદનશીલ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના સર્જાય તેને લઈને હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. હાલ હું અત્યારે દરિયાપુર વિસ્તારનો આજે સંવેદનશીલ વિસ્તાર કહેવાય છે, તંબુ ચોકી વિસ્તાર, તે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. તમે જોઈ શકો છો કે અત્યારે રસ્તાઓ ખુલ્લા જોવા મળી રહ્યા છે, લોકોની અવર જવર ચોક્કસ જોવા મળી રહી છે, પણ સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે પોલીસનો મોટો કાફલો અત્યારે હાલ જે પોલીસ ચોકી છે તેની બહાર અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યો છે, કારણ કે સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે જે લોકોમાં કોઈ પણ પ્રકારની અશાંતિ ના ફેલાય જેને લઈને હાલ તો પોલીસ તમામ જે શાંતિ સમિતિના જે સભ્યો છે તેની સાથે બેઠક કરી હતી. પોલીસ ઉચ્ચ અધિકારી ડીસીપી નીરજ બટગુજર દ્વારા પણ અત્યારે હાલ જે સ્પોટ ઉપર આવીને તમામ લોકોને જે અત્યારે શાંતિ સમિતિના સભ્યો સાથે મિટિંગ કરવામાં આવી હતી, શાંતિની અપીલ કરવામાં આવી હતી. કારણ કે જે પ્રકારે લાંબા સમય બાદ આજે જ્યારે અયોધ્યાની જમીન વિવાદ છે તેનો જે ચુકાદો આવવાનો છે તેને લઈને હાલ તો આ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મહત્વનું છે કે અમદાવાદ શહેરના જુદા જુદા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. જુદા જુદા સ્ટેન્ડ ટુ પોલીસ રાખવામાં આવશે. એસઆરપી આરપીએફની જે ટીમ પણ તૈનાત કરવામાં આવશે. તંબુ ચોકી પર અત્યારે તમે જોઈ શકો છો કે જે દ્રશ્યોમાં તમને જોવા મળે છે કે અધિકારી પણ અત્યારે પહોંચી ગયા છે. તમામ જે શાંતિ સમિતિના જે સભ્યો છે તેઓની સાથે મિટિંગ કરવામાં આવી રહી છે, કારણ કે 10:30 આસપાસ જ્યારે આજે ચુકાદો આવવાનો છે જેની કોઈ પણ નકારાત્મક અસર અમદાવાદમાં ના જોવા મળે તેને લઈને હાલ તો જે અત્યારે સુરક્ષા વ્યવસ્થા તેજ કરી દેવામાં આવી છે. જે અમદાવાદના જે સંવેદનશીલ વિસ્તારમાં દરિયાપુર, શાહપુર, આ ઉપરાંત જે વેજલપુર, જુવાપુરા જે તમામ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, આપણી સાથે ડીસીપી સાહેબ છે, તેમની સાથે જ આપણે વાત કરીશું. સાહેબ, કેવા પ્રકારનો બંદોબસ્ત રહેશે અને શાંતિ સમિતિના સભ્યો સાથે મિટિંગ કરે કયા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી? આપણે જે અત્યારે જુદા જુદા વિસ્તારો છે એમાં પોલીસના બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે, એમના હોમગાર્ડના બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે, અને આપણે જે ઈદે મિલાદ નિમિત્તે જે શાંતિ સમિતિની મિટિંગ થઈ હતી એમાં જે તમામ આગેવાનો છે એમને સાથે મિટિંગ થઈ હતી અને અત્યારે શાંતિનો માહોલ છે. આ સાહેબ, બંદોબસ્ત કોમ્બિંગ બી કરવામાં આવી હતી, અસામાજિક તત્વો પર બી દવાઈ લેવામાં આવી હતી, કેવા પ્રકારની કાર્યવાહી રહી હતી? જી, આપણે જે સતત જે પોલીસ દ્વારા કામગીરીમાં જે વાહન ચેકિંગની કામગીરી છે અને જે ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગમાર્ટની કામગીરી છે એ સતત કરવામાં આવી રહી છે અને અત્યારે શાંતિ છે. અયોધ્યાનો ચુકાદો છે, કેવી અપીલ છે? કારણ કે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની ઉશ્કેરીજનક જે લોકો પોસ્ટ કરશે એની વિરુદ્ધ કેવા કાર્યવાહી કરવામાં આવશે? આપણે આજે પોલીસના બંદોબસ્ત અત્યારે ગોઠવવામાં આવ્યા છે અને તમામ જગ્યાએ તકેદારી બંદોબસ્ત છે અને પોલીસ દ્વારા દરેક જે પોઈન્ટો છે ત્યાં ફિક્સ પોઈન્ટ અને પેટ્રોલિંગ